અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. પૂર્વોત્તર રાજ્યો અને દિલ્હી બાદ નાગરિકતા કાયદાના વિરોધમાં વડોદરા પોલીસ કમિશનર કચેરીની દિવાલ સહિત ચાર સ્થળોએ નો કેપ મોદીનું લખાણ લખનાર ફાઇન આર્ટ્સના 5 સ્ટુડન્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને 2 સ્ટુડન્ટને વોરંટ જાહેર કર્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા અને ગુડગાંવના રહેવાસી પુલકિત ગાંધી, ઇન્દોરના રહેવાસી રંજન વ્યાસ અને આર્યન અનંત શર્મા, પૂનાના રહેવાસી રુચિર પ્રેમ નાયર, કેરલાના રહીશ આઇઝિન જોન્સન તેમજ વડોદરાના સમા વિસ્તારમાં રહેતા રેનિલ અને ઋષિ નાયરે ભેગા મળીને વડોદરા શહેરમાં પણ કેબના મુદ્દે લોકો વિરોધ માટે આગળ આવે તે માટે આ કૃત્ય કર્યું હતું. તેઓ રાત્રે બુકાની બાંધી બાઇક પર નીકળ્યા હતા અને વડોદરા શહેરના પોલીસ ભવન, કાલાઘોડા સર્કલ, ફતેગંજ પેવેલિયન વોલ અને રોજરી સ્કૂલ પાસે હોસ્ટેલની દિવાલ પર મોદી નો કેબ સહિતના લખાણ લખ્યા હતા. તેમણે અંગ્રેજીમાં એમ અને DIN વચ્ચે સ્વસ્તિકનું ચિહ્ન દોરી મોદીને હિટલરની સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત સ્વસ્તિક સાથે ભાજપના કમળનું ચિહ્ન અને યુનિવર્સિટીની દિવાલ પર તો અપશબ્દ પણ લખ્યા હતા. પોલીસ CCTV ફૂટેજની ચકાસણી કરતા આરોપીઓની ઓળખ થઈ હતી. પોલીસે પુલકિત ગાંધી, રંજન વ્યાસ, રુચિર પ્રેમ નાયર, આર્યન શર્મા અને આઇઝિન જોન્સનની ધરપકડ કરી છે, જ્યારે રેનિલ અને ઋષિ નાયરને વોન્ટેડ જાહેર કરાયા હતા. તેમની પાસેથી 3 2-વ્હીલર, 5 મોબાઈલ સહિતનો 1,25,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુછ મિસક્રેડિયન્ટ અને શરારતી તત્વોને શહેરની શાંતિ વ્યવસ્થામાં ખલલ કરાવવા માટે અને લોકોને ભડકાવવા માટે શહેરને CP કચેરીનો ઉપર, કાલાઘોડા વિસ્તારમાં અને રોજરી સ્કૂલને પાસે દિવાલ ઉપર એવી પ્રકારની 4-5 જગ્યા ઉપર કુછા પ્રકારના સિમ્બલ્સ અને સ્લોગન્સ લખ્યું હતું, જેથી લોકો ભડકી શકાય અને વિરોધ પ્રદર્શન થઈ અને શહેરની શાંતિ વ્યવસ્થા પ્રભાવિત થઈ. અને પાછળ CCTVની મદદથી અમને આ ગુનામાં સંડોવેલા ટોટલ 7 આરોપી આઈડેન્ટિફાઈ કર્યા અને આજે આઈડેન્ટિફાઈ કર્યા પછી 7માંથી ટોટલ અત્યારે સુધી 5 જો આરોપી છે, આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તમામના તમામ જો આરોપીઓ છે વો ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરના વિદ્યાર્થીઓ છે. આમાં સૌથી પહેલાં પુલકિત ગાંધી છે, જો મૂળ હરિયાણા ગુડગાંવના છે. બીજા રજત વ્યાસ છે, જો મૂળ MPના છે. ત્રીજા રુચિર નાયર છે, આ પણ મહારાષ્ટ્ર પુણેના છે. ચોથા આર્યન શર્મા છે, આર્યન શર્મા ઇન્દોર MPના છે. ચોથા અજયાન જોન્સન છે, જો કેરલાના છે. આની અલાવા બીજા 2 આરોપીઓ પણ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને આની ધરપકડ કરવા માટે મારી ટીમોની કાર્યવાહી સતત ચાલુ છે. આ 2 આરોપીઓમાં એક રનિયાલ છે અને બીજા ઋષિ નાયર છે. આરોપીઓને પાસેથી ગુનામાં વાપરેલી 1 મોટરસાઇકલ અને બીજી 2 સ્કૂટી કબજેમાં લેવામાં આવેલી છે અને આની અલાવા બીજા 5 મોબાઈલ જો આની પાસે હતું આ પણ કબજામાં લેવામાં આવેલ છે. અને પૂછપરછમાં જણાવ્યું કે આ લોકોની મનસા હતી કે આ પ્રકારની જગ્યા ઉપર આ લોકો આ પ્રકારના ચિત્રો અને સાઇનીઝ બનાવે, તાકી વધારેમાં વધારે લોકો જોઈને ઉશ્કેરી શકાય અને પબ્લિકમાંથી કોઈ પણ પ્રકારના રિએક્શન આવે. તો આ રીતેથી આ લોકોને આઈડેન્ટિફાઈ આ તરીકેના પ્લેસો કર્યું હતું. આ લોકો જોતા હતા કે કયા પ્રકારના પ્રદર્શનો ચાલુ છે. આપણા બરોડા શહેરમાં પબ્લિક બહુ સમજદાર છે અને પબ્લિક શાંતિપ્રિય છે, જેને કારણે અહીંયા બહુ સારી વ્યવસ્થા છે. આ લોકોની મનસા હતી કે કોઈ પણ પ્રકારથી
પબ્લિકમાં નેગેટિવ રિએક્શન આવે અને આને માટે આના ગુના કર્યા છે, જેની ગંભીરતાને અમે ધ્યાનમાં લઈને તાત્કાલિક આ લોકોની આઈડેન્ટિફિકેશન કરી છે અને આઈડેન્ટિફિકેશન કર્યા પછી આને અટક કરવામાં આવેલી છે. અને પબ્લિકને અમારી અપીલ છે કે બરોડા શહેરની બહુ શાંતિપ્રિય પબ્લિક છે, કોઈ પણ પ્રકારની રૂમર્સ ઉપર ધ્યાન ના આપે.